જય ગુરુદેવ. સુંદરમ સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશન ક્લાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ, કે જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 4 એટલે કે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ નામનું યુનિટ છે શરૂ કર્યું હતું, જેમાં આપણે હતા એક્ટિવિટી 1-4 જોઈ હતી. આજે આપણે જોવાની છે એક્ટિવિટી 5 થી આગળ વધીશું. તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 1-4 એટલે કે 1-4 1-4 આપણે કમ્પ્લીટ કરેલી છે. અત્યારે આપણે શરૂ કરીએ છીએ એક્ટિવિટી નંબર 5. તો હવે તમને એક્ટિવિટી નંબર 5 શું છે, તો કે જોડીમાં કામ કરો, ઉદાહરણ પ્રમાણે પ્રશ્નના જવાબ લખો. એટલે કે ઉદાહરણ પ્રમાણે આપણે પ્રશ્નના જવાબ છે એ લખવાના છે. તો આ જે ચિત્ર છે એની સ્ક્રીન તમને બાજુમાં છે એ દેખાતી હશે, કે આપણે પેજ આપ્યું છે કે જેમાં અલગ અલગ વ્યક્તિ દ્વારા અલગ અલગ છે એ કામ થાય છે, અને સાથે સાથે નામ આપ્યા છે શું કરી રહ્યા છે એવું એનું ત્યાં જરાક એક્સપ્લેનેશન આપ્યું છે. તો જોઈ બાજુના પેજમાં તમને દેખાતું હશે. ઉદાહરણ પ્રમાણે પેલું, તો કે હુ ઇઝ કુકિંગ એટલે કે કોણ રસોઈ કરી રહ્યું છે. તો આખા બધે ચિત્ર જુઓ તમે, 1, 2, 3, 4, 5 અને 6 ચિત્ર આવવાનું છે, અને 6 ચિત્ર સામેની બાજુ છે. તો ટોટલ 5 ચિત્ર આવ્યા છે. એમાંથી જોવાનું છે કે રસોઈ કોણ કરી રહ્યું છે. તો રસોઈ તમે જોવો તો કોણ કરી રહ્યું છે, તો રસોઈ છે એ ડાબી બાજુની નીચેનું ચિત્ર છે, માની સીમા, બરાબર છે. તો સીમા રસોઈ કરી રહી છે, તો શું લખવાનું, સીમા ઇઝ કુકિંગ. એવી રીતે આગળના છે આપણે ચિત્ર જોઈએ. પછી હુ ઇઝ સ્વિમિંગ, તો તમે નીચે ચિત્ર જોવો તો રાઈટ સાઈડ એટલે જમણી બાજુ છેલ્લું ચિત્ર છે દીક્ષા, બરાબર છે. તો લખવાનું છે કે દીક્ષા ઇઝ સ્વિમિંગ. વિદ્યાર્થી મિત્રો, તમે આન્સર સાથે સાથે લખતા જાજો. હું તમારા બાજુમાં બોર્ડમાં સ્ક્રીનમાં દેખાય છે ચિત્ર, અને હું સાથે સાથે જવાબ બોલું છું. તમારે લખવાનું છે બીજામાં દીક્ષા ઇઝ સ્વિમિંગ. એના પછી ત્રીજું હુ ઇઝ રનિંગ, તો તમે હુ ઇઝ રનિંગ છે તો તમે જોવો તેમાં કોણ દોડી રહ્યું છે, બરાબર છે. તેમાં તમે ચિત્ર જોવો તો કલરવ, કલરવ ઇઝ અ રનિંગ, બરાબર છે. તેમાં ચિત્રમાં તમારે જવાબ લખવાનો છે કલરવ ઇઝ રનિંગ. કેમ કે તમે જુઓ તો જમણી બાજુ ત્રીજું ચિત્ર છે, બરાબર છે. તમે જુઓ તો કલરવ છે એ કોઈ દોડી રહ્યો છે, તો લખવાનો છે કલરવ ઇઝ રનિંગ. પછી ચોથું હુ ઇઝ ઈટિંગ, એટલે કે કોણ ખાઈ રહ્યું છે. તો તમે એમાં જમણી બાજુ નીચેથી છેલ્લેથી બીજું ચિત્ર જુઓ, બરાબર છે. અથવા તો પાંચમું ચિત્ર તમે જુઓ તો કાવ્યા, કાવ્યા કરીને છે કોઈ છોકરી છે આઈસ્ક્રીમ ખાય છે, બરાબર છે. કાવ્યા ઇઝ ઈટિંગ. એના પછી પાંચમું હુ ઇઝ ક્રાઈંગ, એટલે કે કોણ રડી રહ્યું છે, બરાબર છે. એ તમે જુઓ કોણ રડી રહ્યું છે. તો આમાં આપણે ચિત્રમાં તમે જુઓ તો તમને કોણ દેખાય છે રડતું હોય એમ, તો કાવ્યા જોઈ તો કાવ્યાની ઉપર એટલે કે જમણી બાજુ રાઈટ સાઈડ ચોથું ચિત્ર જે છે એમાં તમે જુઓ તો રાઘવ, રાઘવ છે એ રડી રહ્યો છે. તો તમારે લખવાનું છે રાઘવ ઇઝ ક્રાઈંગ. એના પછી 6 નંબર હુ ઇઝ રાઇડિંગ ધ બાઇસિકલ, એટલે કે સાયકલની સવારી કોણ કરી રહ્યું છે. તો તમે ચિત્રમાં તમે જુઓ તો લેફ્ટ સાઈડ એટલે કે ડાબી બાજુ નીચેથી બીજું ચિત્ર, બરાબર છે. એટલે કે ઉપરથી જોવા જાવ તો પાંચમું ચિત્ર છે એમાં છે વીર. તો લખવાનું છે વીર ઇઝ રાઇડિંગ એ બાઇસિકલ. એના પછી 7મું હુ ઇઝ સ્લીપિંગ, એટલે તમે જુઓ તો કોણ સૂતું છે. તમે બાજુના ચિત્રમાં તમે જુઓ તો ડાબી બાજુ તમે ઉપરથી ત્રીજું ચિત્ર જુઓ, બરાબર છે. તેમાં છે રાયના, બરાબર છે. તો રાયના ઇઝ સ્લીપિંગ. 7મામાં શું જવાબ લખવાનો છે રાયના ઇઝ સ્લીપિંગ. એના પછી એક પછી છે હુ ઇઝ સિંગિંગ, બરાબર છે. કે ઓલું 8મું હતું, હવે ફરીથી 7મું લઈ લઈએ. હુ ઇઝ સિંગિંગ એટલે કે કોણ ગાઈ રહ્યું છે, બરાબર છે. તો 7મો ક્વેશ્ચન છે હુ ઇઝ સિંગિંગ, કોણ ગાઈ રહ્યું છે. તો બાજુનું ચિત્ર છે ત્યાં તમે જુઓ તો ઇમરાન કરીને છે. તો શું છે ઇમરાન ઇઝ સિંગિંગ. પછી હુ ઇઝ સ્લીપિંગ, સ્લીપિંગ વર્ડ તો આપણે લઈ લીધું છે, રાઈટ ઇઝ સ્લીપિંગ. પછી 9મું હુ ઇઝ ક્લાઇમ્બિંગ, ક્લાઇમ્બિંગ અ ટ્રી એટલે કે ઝાડ ઉપર કોણ ચડી રહ્યું છે, ઝાડ છે એ પર કોણ ચડે છે. તો તમે ડાબી બાજુ બીજા નંબરનું ચિત્ર જુઓ એટલે તમને ખબર પડી જાય કે રેશમ, રેશમ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી એટલે કે રેશમ નામનો કોઈ હોય છે એ ઝાડ ઉપર ચડી રહ્યો છે.
અને પછી 10મું હુ ઇઝ પ્રેઇંગ એટલે કે કોણ પ્રાર્થના કરી રહ્યું છે તો તમે જુઓ તો જમણી બાજુ બીજું ચિત્ર બીજા નંબર ચિત્ર તમે જુઓ તેમાં મીરા કરીને છે તો મીરા ઇઝ પ્રેઇંગ શું લખવાનું છે મીરા ઇઝ પ્રેઇંગ એટલે કે મીરા છે પ્રાર્થના કરી રહી છે પછી 11મું હુ ઇઝ ડ્રોઈંગ પિક્ચર એટલે કે પિક્ચર કોણ દોરી રહ્યું છે તો તમે ડાબી બાજુ પેલું ચિત્ર જુઓ પેલું ચિત્રમાં શું છે કેના તો તમારે લખવાનું છે કેના ઇઝ ડ્રોઈંગ એ પિક્ચર એટલે કેના જે ચિત્ર દોરી રહ્યો છે અને પછી 12મું છેલ્લું હુ ઇઝ પ્લેઇંગ તમે જુઓ તો કોણ રમી રહ્યું છે તો જમણી બાજુ તમે જુઓ તો ઉપરથી પેલું ચિત્ર જેમાં છે એન્થોની બરાબર છે તો લખવાનું છે કે એન્થોની ઇઝ પ્લેઇંગ એટલે કે બાય વાત છે આપણે અહીંયા સવાલના જવાબથી આપણે સોલ્વ કરી દીધા હવે તમે જુઓ બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો એક્ટિવિટી 5A બરાબર છે કે જેમાં શું હતું ચિત્ર હતું અને સાથે સાથે એમાં જવાબ લખવાના દઈ લીધા હવે આપણે જોઈએ છીએ એક્ટિવિટી 5B હવે એક્ટિવિટી 5B શું છે તો કે એમાં પણ તમે જુઓ તો બાજુની સ્ક્રીનમાં તમને ચિત્ર છે એ દેખાતું હશે એમાં શું છે તેમાં આપણને અલગ અલગ 6 ચિત્ર આપ્યા છે ડાબી બાજુ 3 છે અને જમણી બાજુ 3 ચિત્ર છે એ 3 ચિત્ર છે એમાં અમુક છે ટેબલ ઉપર છે મીન્સ કે કોઈ હોય છે ટેબલ ઉપર ઊભી છે કોઈ છે ઝાડ ઉપર બેઠા છે કોઈ કોઈ છે દોડે છે કોઈ છે બુક વાંચે છે કોઈ છે સુતું છે અને એક છે જમે છે બરાબર છે તો અને સાથે સાથે વાક્ય આપ્યા છે બરાબર છે તો વાક્યની સાથે જે એક્ટિવિટી થઈ રહી છે એ બંને કનેક્ટ કરવાની છે એ બંને જોડવું આપણે જોડવાનું છે જેમ કે પહેલું છે ઈવા ઇઝ રનિંગ એટલે કે ઈવા છે દોડી રહી છે હવે તમે જુઓ તો ચિત્રમાં કોણ દોડતું હોય એવું લાગે છે તો નીચે તમે જુઓ તો ડાબી બાજુ નીચેથી ત્રીજું ચિત્ર એટલે કે છેલ્લું ચિત્ર જેમાં કોઈ છોકરી છે દોડે છે તો એ જે છોકરી દોડે છે ને ત્યાં તમને નાની એવી જગ્યા આવી છે એ જગ્યા છે ને એમાં તમારે ઈવા ઈ વી એ ઈવા એવું લખવાનું છે અને એની સાથે જોડવું તમારે જોડી દેવાનું છે ઉપરથી લીટી નીચે સુધી ઈવા સુધી લઈ આવવાની છે અને જે ખાલી જગ્યા છે શું લખવાનું છે ઈવા એના પછી બીજું જસ્મીન ઇઝ સ્લીપિંગ એટલે કે જસ્મીન છે સૂઈ રહી છે એટલે તમે જુઓ જે ચિત્રમાં તમને કોણ સૂતું હોય એવું લાગે છે તો જમણી બાજુ બીજું ચિત્ર એમાં છે તમે જુઓ તો જસ્મીન છે સૂવે છે તો તમારે જસ્મીનનું ચિત્ર છે એની સાથે તમારે જોડી દેવાનું છે અને જ્યાં ચિત્ર આવ્યું છે તે બાજુમાં નાની એવી ખાલી જગ્યા છે ત્યાં તમારે જસ્મી લખવાનું છે એના પછી ત્રીજું અંજલિ ઇઝ ઈટિંગ એટલે કે અંજલિ છે ખાઈ રહી છે તમે ચિત્ર જોવો કે તમને ચિત્રમાં કોણ ખાતું એવું લાગે છે તો કે આપણે જસ્મીનનું ચિત્ર જોયું એની નીચે એટલે જમણી બાજુ નીચેનું ચિત્ર એમાં તમે જોયું તો કોઈ ઘર છે એ ખાય છે તો તમારે એની સાથે જોડવું છે જોડી દેવાનું છે એટલે કે જસ અંજલિ છે એ શું કરી રહી છે ઈટિંગ એટલે કે ખાઈ રહી છે અને જે જગ્યા એવી છે નાની એવી ત્યાં તમારે અંજલિ એવું લખી નાખવાનું છે એના પછી ચોથું સંધ્યા ઇઝ રીડિંગ એ બુક એટલે કે સંધ્યા છે બુક વાંચી રહી છે તો તમે આખા ચિત્રમાં જોવો તો તમને કોણ બુક વાંચતું હોય એવું દેખાય છે તો કે જમણી બાજુ ઉપર જે પહેલું ચિત્ર છે એમાં જે અંક હોય છે એ બુક વાંચી રહી છે તો તમારે ચોથી લીટી અને જે ચિત્ર એ બેને જોડી દેવાના છે અને ત્યાં જે ખાલી જગ્યા એવી છે ત્યાં તમારે સંધ્યા એવું લખવાનું છે એના પછી પાંચમું બુલબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર એટલે કે બુલબુલ નામની કોઈ ગર્લ છે ચેર ઉપર છે ઊભી છે બરાબર છે તો તમે જુઓ તો તમને એમાં કોણ ઊભું હોય એવું લાગે છે ચિત્રમાં તો કે તમને ચિત્રમાં ડાબી બાજુ જે પહેલું ચિત્ર છે બુલબુલ બરાબર છે ઊભી છે ચેર ઉપર તો કે તમારે ખાલી જગ્યામાં બુલબુલ એવું લખવાનું છે અને જોડવું છે એની સાથે જોડી દેવાનું છે એના પછી છેલ્લું લાસ્ટ વર્ડ મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી એટલે કે મયુર નામનો જે છોકરો છે એ શું કરી રહ્યો છે તો કે ઝાડ ઉપર ચડી રહ્યો છે તો તમે ચિત્ર જોવો તો ડાબી બાજુ છે એક જ ચિત્ર વહેલું છે અને એ છે છોકરો હોય ઝાડ ઉપર ચડે છે એવું તો તમારે ત્યાં ખાલી જગ્યામાં મયુર એવું લખવાનું છે અને જોડવું છે એની સાથે ત્યાં જોડી દેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે બે એક્ટિવિટી જોઈ એટલે કે ઓમ એક્ટિવિટી એક જ છે 5 બરાબર પણ એની અંદર 1 અને 2 એટલે કે 1 એ અને બી એવા બે પાર્ટ પડ્યા હતા એ બંને એક્ટિવિટી તમે જોવો ને તો આખી ચિત્ર બેઝ છે એટલે ચિત્રના આધારે
છે તો તમને ખૂબ વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હશે અને સાથે સાથે તમે લખી પણ હશે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 6A તરફ. 6A એક્ટિવિટી તમે જુઓ ને તો નીચેનું ચિત્ર જુઓ, વાંચો અને તે પરથી વાક્ય પૂર્ણ કરો. એટલે કે આપણે 6A નું ચિત્ર છે એ જોવાનું છે અને સાથે સાથે 6B ની એક્ટિવિટી જે છે એમાં ચિત્રમાંથી કઈ વસ્તુ શું કરી રહ્યા છે એનું આપણે ત્યાં નામ લખવાનું છે. એટલે કે એક્ટિવિટી 5 આખી જોઈ અને હવે જોઈએ છીએ આપણે એક્ટિવિટી નંબર 6 તરફ. હવે એક્ટિવિટી નંબર 6 છે તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, તો તમને ચિત્ર છે બાજુમાં તમને દેખાતું હશે. એક્ટિવિટી 6A નું ચિત્ર તે બાજુમાં મૂક્યું છે અને એક્ટિવિટી 6B એ જે છે એમાંથી જોઈ જોઈને આપણે જવાબ લખવાના છે. તો જોઈએ પહેલી ખાલી જગ્યા. ખાલી જગ્યા ઇઝ પ્લેઇંગ, એટલે કે ખાલી જગ્યા છે ઇઝ પ્લેઇંગ, કોક રમી રહ્યું છે, બરાબર છે. તો તમારે ચિત્ર બાજુમાં જઈ જોવાનું છે અને જોવાનું છે કે એમાં કોણ રમી રહ્યું છે. તો તમે આખું ચિત્ર તમે જોવો તો કોઈ બંટી કરીને છોકરો છે, બરાબર છે. તમે ચિત્રમાં જમણી બાજુ નીચેની સાઈડ જોઈશો એટલે ત્યાં તમને બંટી નામનો છોકરો છે એ ઉપર બે ગટી રહ્યું છે અને કોઈ વસ્તુથી રમતો હોય એવું લાગે છે. તો પહેલી ખાલી જગ્યા એમાં શું લખવાનું છે? બંટી, બંટી ઇઝ પ્લેઇંગ. બીજું ખાલી જગ્યા ઇઝ વોશિંગ ક્લોથ, એટલે કે ખાલી જગ્યા વોશિંગ ક્લોથ એટલે કોઈ છે કપડાં ધોઈ રહ્યું છે. તો તમે બાજુના ચિત્રમાં જોવો તો તમને કોણ કપડાં ધોતું હોય એવું દેખાય છે. તો તમે વચ્ચેનું ચિત્ર જુઓ તે છે હનીફાબેન, એટલે કે હનીફાબેન છે કપડાં ધોવે છે. તો તમારે શું લખવાનું છે બીજી ખાલી જગ્યામાં? હનીફાબેન ઇઝ વોશિંગ ક્લોથ, એટલે તમારે ખાલી હનીફાબેન એવું લખવાનું છે. ત્રીજી ખાલી જગ્યા ઇઝ બાથિંગ, એટલે કે કોઈ નાહી રહ્યું છે. તો તમે ચિત્રમાં જુઓ તો તમને કોણ નાહતું હોય એવું લાગે છે અને કોણ સ્નાન કરતું એવું લાગે છે, બરાબર છે. તો આપણે અગાઉનું જે ચિત્ર જોયું હનીફાબેન, હનીફાબેનની નીચે કોઈ ચિત્ર આપ્યું છે જેમાં છે રાજ, એટલે કે રાજ નામનો છોકરો છે એ નાહી રહ્યો છે. તો તમારે ત્રીજી ખાલી જગ્યામાં લખવાનું છે રાજ, રાજ ઇઝ બાથિંગ, એટલે કે રાજ છે એ સ્નાન કરી રહ્યો છે. એના પછી ચોથું સત્યમભાઈ ઇઝ ખાલી જગ્યા, સત્યમભાઈ છે તમે ચિત્રમાં જુઓ તો નીચેની સાઈડ જે ત્રીજું ચિત્ર આપ્યું છે સત્યમભાઈ વાળું, સત્યમભાઈ શું કરે છે? તો કે સત્યમભાઈ ઇઝ રીડિંગ એ ન્યૂઝપેપર. તમારે શું લખવાનું છે? રીડિંગ એ ન્યૂઝપેપર, એટલે કે છાપું વાંચી રહ્યા છે. પાંચમું ખાલી જગ્યા ઇઝ કુકિંગ, તો તમે ચિત્ર જુઓ તો તમને ચિત્રમાં કોણ રસોઈ કરતું હોય એવું લાગે છે. બધા ચિત્ર જુઓ તો એમાં છે નિખિલ, બરાબર છે. તો નિખિલ નામનો છોકરો છે એ એમાં રસોઈ કરતો હોય એ આપણને બતાવ્યું છે. તો તમે જુઓ ને એમાં રસોઈ કરતો હોય તમને ચિત્ર ક્યાં દેખાય છે? નિખિલ, બરાબર છે. તો નિખિલ નામનો જે છોકરો છે એ એમાં આપણને રસોઈ કરતો છે એ આપણને બતાવ્યું છે. તો ગોતો જો એમાં નિખિલ નામનો છોકરો ક્યાં છે આપણે રસોઈ કરતો હોય એવો? હવે એના પછી આપણે આગળ જોઈએ તો પછી આવે છે ખાલી જગ્યા ઇઝ સેલિંગ વેજીટેબલ, એટલે કે શાકભાજી કોણ વેચી રહ્યું છે, બરાબર છે. હુ ઇઝ સેલિંગ વેજીટેબલ, એટલે કે શાકભાજી કોણ વેચે છે. તો તમે જોવો તો તમને એમાં શાકભાજી વેચતું હોય એવું તમને ચિત્ર પણ તમને એમાં જોવા મળશે. તેમાં તમારે લખવાનું છે ચંપાબેન, એટલે કે ચંપાબેન છે એ શાકભાજી વેચી રહ્યા છે, બરાબર છે. તમને ક્યાં દેખાય છે એવું? તો ત્યાં ઉપર તમે જુઓ તો આગળ આપણે જોયું પાછું નિખિલ, નિખિલ છે શું કરી રહ્યો હતો? રસોઈ કરી રહ્યો હતો. એની તમે ઉપરની સાઈડ તમે જોઈશો તો પેલા ચિત્રમાં જમણી બાજુ છે એ ચંપાબેન આવ્યું છે. તો તમે જુઓ માથે ટોપલી લઈને જાય છે, તો ચંપાબેન છે એ શું કરી રહ્યા છે? સેલિંગ વેજીટેબલ્સ, એટલે કે શાકભાજી છે એ વેચી રહ્યા છે. એના પછી તમે જુઓ તો સાતમું, સાતમું શું છે? ખાલી જગ્યા ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ, એટલે કે એક્સરસાઇઝ કોણ કરી રહ્યું છે? તો તમે જુઓ તો ચિત્ર છે એમાં ડાબી બાજુ નીચેની સાઈડ કરણ, કરણ નામનો છોકરો છે એ કસરત કરી રહ્યો છે. તો તમારે ત્યાં શું લખવાનું છે? કરણ, એટલે કે સાતમી ખાલી જગ્યા છે તો ત્યાં તમારે શું જવાબ લખવાનો છે? કરણ, કરણ ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ, એટલે કરણ નામનો છોકરો છે એ
કસરત કરી રહ્યો છે. એના પછી છે આઠમું, વિનોદભાઈ ઇઝ ખાલી જગ્યા ફ્રોમ ઓફિસ, એટલે કે વિનોદભાઈ છે ઈ આવી રહ્યા છે ઓફિસ થી, બરાબર છે? તો આપણે શું લખવાનું છે? કમિંગ. તમે ચિત્ર જોવો તો ચિત્રમાં જમણી બાજુ નીચેની સાઈડ ત્યાં વિનોદભાઈ છે તમને ઘરમાં આવતા હોય એવું દેખાય છે. તો આઠમી ખાલી જગ્યા વિનોદભાઈ ઇઝ તમારે લખવું છે કમિંગ, સી ઓ એમ આઈ એન જી, કમિંગ ફ્રોમ ઓફિસ, એટલે કે ઓફિસ થી ઘરે આવી રહ્યા છે. એના પછી નવમું, ખાલી જગ્યા ઇઝ ક્લીનિંગ ધ હોમ, એટલે કે ઘરને કોણ સાફ કરી રહ્યું છે? તો તમે ઉપરથી ત્રીજું ચિત્ર જુઓ એટલે નેહાબેન તમને દેખાશે કે જે હાથમાં આંગળી લઈને કે સાંકળ લઈને છે ઘર સાફ કરે છે. તો તમારે લખવાનું છે નેહાબેન ઇઝ ક્લીનિંગ ધ હોમ. એના પછી દસમું, ખાલી જગ્યા ઇઝ ફ્લાઇંગ કાઇટ, તમે કોણ પતંગ ઉડાડી રહ્યું છે? તમે ચિત્રમાં તમે જુઓ તો ઉપરથી પેલું ચિત્ર બરાબર છે પતંગ ઉડાડતો હોય એવું દેખાય છે. તો તમારે લખવાનું છે આરિફ, આરિફ ઇઝ ફ્લાઇંગ એ કાર્ડ, એટલે કે આરિફ છે પતંગ ઉડાડી રહ્યો છે. એના પછી તમે જુઓ અગિયારમું, ખાલી જગ્યા એમ ખાલી જગ્યા આર ટોકિંગ, એટલે કે કોણ છે ચિત્રમાં છે વાતો કરી રહ્યું છે? તો તમે ચિત્રમાં જુઓ તો નીચેની ડાબી બાજુ ચિત્ર આપ્યું છે એમાં ત્રીજું ચિત્ર કોકિલાબેન એન નરેશભાઈ ઇઝ આર ટોકિંગ, કોકિલાબેન એન નરેશભાઈ આર ટોકિંગ, એટલે કે કોકિલાબેન અને નરેશભાઈ બે છે વાતો કરી રહ્યા છે. પછી બારમું શું છે? હુ ઇઝ બ્રશિંગ, એટલે કે કોણ આપણને બ્રશ કરતું હોય એવું દેખાય છે? તો બરાબર છે. તો તમે ચિત્રમાં જુઓ તો કોઈ આપણને બ્રશ કરતું હોય એવું દેખાય છે. કોણ છે? તો કે ચિત્રમાં વચ્ચેની સાઈડ ઉપર પેલું ચિત્ર છે નરેશ, બરાબર છે? કે જેને પીળું ટી શર્ટ પહેર્યું છે, દુધિયા જેવો પેન્ટ પહેર્યું છે એ, એટલે કે નરેશ, બરાબર. નિલેશ, નિલેશ છે એ શું કરે છે? તો કે બ્રશ કરી રહ્યો છે. તો આપણે શું લખવાનું છે? નિલેશભાઈ ઇઝ બ્રશિંગ ટીથ, એટલે કે દાંત સાફ કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ તો એક્ટિવિટી સિક્સ એમાં શું હતું? તો કે એક્ટિવિટી સિક્સ છે એમાં તો કે ચિત્ર હતું અને સાથે સાથે એનું ખાલી જગ્યા હતી, કે જે ખાલી જગ્યામાંથી આપણે જોઈના જવાબ લખવાના હતા, એટલે ચિત્રમાંથી જોઈને આપણે બધી વસ્તુ જે લખવાની હતી. હવે આપણે જોઈ રહ્યા છીએ એક્ટિવિટી નંબર સાત. હવે એક્ટિવિટી નંબર સાત શું છે? તો એક્ટિવિટી નંબર સાતમાં શું છે? તો આપણને કોઈ માહિતી છે કે સાંભળો, અભિનય અને ગાઓ, એટલે કે આપણે કોઈ જે જોવાની છે આપણે જોઈને સમજી લઈએ. પુટ યોર હેન્ડ ઇન, એટલે કે પુટ એટલે મૂકો, યોર હેન્ડ ઇન એટલે કે તમારો હાથ અંદર મૂકો, પુટ યોર હેન્ડ આઉટ તમારો હાથ બહાર મૂકો, પુટ યોર રાઈટ હેન્ડ ઇન એટલે કે જમણા હાથની વાત છે, પુટ યોર રાઈટ હેન્ડ ઇન એટલે કે તમારો જમણો હાથ અંદર મૂકો, તમારો જમણો હાથ બહાર કાઢો. પછી પાછું કહે છે કે તમારો જમણો હાથ અંદર મૂકો. પછી ચોથી રીતે શું છે? એન સેટ ઇટ ઓલ અબાઉટ, અને તે તમે એને ગોળ આજુબાજુમાં ફેરવો. ડૂ ધ હોંકી હોંકી પોંકી, એટલે કે ડૂ ધ હોંકી પોંકી, એટલે હોંકી પોંકી એટલે તમે જુઓ તો સામાન્ય હોય ત્યાં અવાજ, બરાબર છે? તો કે ડૂ ધ હોંકી પોંકી એન્ડ ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ, એટલે કે હોંકી પોંકી એવો અવાજ કરવાનો, તમે છે ગોળ જઈ ફરવાનું છે. ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ એટલે તમારે તમારે જાતને ગોળ આખે એમ ફરવાનું છે, એટલે રાઉન્ડ મારવાનો છે. એના પછી બીજું, પુટ યોર લેફ્ટ હેન્ડ ઇન, એટલે કે તમારો ડાબો હાથ અંદર મૂકો, પુટ યોર લેફ્ટ હેન્ડ આઉટ તમારો ડાબો હાથ છે બહાર મૂકો, પુટ યોર લેફ્ટ હેન્ડ ઇન તમારો ડાબો હાથ છે અંદર મૂકો, એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ, એટલે કે એને ગોળ ગોળ છે આજુબાજુમાં છે ફેરવો. ડુ ધ હોંકી હોંકી એન્ડ ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ, એટલે ડુ ધ હોંકી હોંકી એટલે કે એવો કંઈ અવાજ કરવાનો છે હોંકી હોંકી, અને એન્ડ ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ એટલે તમારે ગોળ છે એમાં ગોળ છે રાઉન્ડ છે તમારે ફરવાનું કહે છે, બરાબર છે? તો આ વિદ્યાર્થી મિત્રો આ હતી એક્ટિવિટી નંબર સાત, કે જેમાં શું હતું? તો કે સામાન્ય નાની એવી આપણને કોઈ માહિતી હતી, બરાબર છે? જમણો હાથ અંદર મૂકવાનો છે, બારે કાઢવાનો છે, અવાજ કરવાનો છે અને ગોળ રાઉન્ડ ફરવાનો છે, ડાબો હાથ બારે કાઢવાનો છે અંદર મૂકવાનો છે અને એવી રીતે હતું, અને પછી ભૂંકી ભૂંકી અંદર અવાજ કરવાનો છે, મોટો અવાજ કરવો છે અને ગોળ છે આપણે ફરવાનું છે.
એના પછી છે એક્ટિવિટી નંબર 8 તો એક્ટિવિટી નંબર 8 માં શું છે તમારા શિક્ષકની મદદથી ડુ વોટ આઈ સે જેમાં નીચેની હેલ્પલાઇન એટલે કે સૂચનાઓનો ઉપયોગ કરો એટલે કે અહીંયા છે વિદ્યાર્થી મિત્ર આપણે રમત રમવાની છે શું છે રમતમાં તો કે ડુ વોટ આઈ સે એટલે કે હું જે બોલું એ તમારે કરવાનું છે જેમ કે હું એમ કહું કે આઈ સે કમ હિયર કોઈ વિદ્યાર્થી ક્લાસમાં બેઠા હોય બરાબર છે ક્લાસમાં હું કહું કે કમ હિયર એટલે તમારે અહીંયા આવવાનું છે પછી હું કહું કે આઈ સે ડોન્ટ કમ હિયર હું કહું કે અહીંયા નથી આવવાનું તમારે વાં જવાનું છે તમારે કેવી રીતે કરવાનું છે પછી હું એમ કહું કે ટચ યોર નોઝ કે તમે તમારું નાક બોલો તમારે તમારું નાક છે એ પકડવાનું છે કે ટચ કરવાનું છે પછી હું એમ કહું કે સિટ ડાઉન તમારે બેસી જવાનું છે એટલે કે વોટ આઈ સે કે હું તમને જે કોઈ પણ વસ્તુ કહું એ વસ્તુ તમારે કરવાની છે એટલે કે એક સાદી એવી સિમ્પલ રમત રમવાની છે પણ તમે જોવો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે એવું કંઈ શક્ય નથી શું કામ કેમ કે અત્યારે ઓનલાઈન લેક્ચર ચાલે છે તમે ક્લાસમાં છો નહીં બરાબર છે તો આવી રમત અત્યારે રમાડી શકાય નહીં ભવિષ્યમાં ક્યારે આપણે સાથે રહીશું તો આવી રમત છે તો પણ આપણે રમશું ઠીક છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ આજે તો એક્ટિવિટી 5 થી શરૂ કરીને 5 થી શરૂ કરીને 6 7 અને 8 સુધીનો આપણે છે સંપૂર્ણ રીતે અભ્યાસ આપણે કર્યો બરાબર છે તો પહેલામાં શું હતું 5 માં એક્ટિવિટી 5 માં તો જેમાં ચિત્ર હતું એના આધારે આપણે જવાબ 6 માં પણ એવું હતું બરાબર છે અને 7 માં નાની પોયમ હતી અને 8 એક્ટિવિટી છે 8 ની એમાં શું હતું તો એમાં છે આપણને એક રમત રમવાનું કીધું હતું કે વોટ ડુ વોટ આઈ સે હું જે કંઈ પણ વસ્તુ બોલું એ રીતે છે તમારે કરવાનું છે ઊભું રહેવાનું કહો બેસવાનું કહો કે પછી એમ કહો કે ચાલો ક્લાસની બહાર જાઓ પછી ક્લાસની અંદર આવો પછી લખવા માંડો કે જે કંઈ પણ વસ્તુ તમને કહો એવી એવી રીતે છે તમારે કરવાનું તો એવી રમત આપણે રમવાની હતી પણ અત્યારે વસ્તુ શક્ય નથી એટલે આપણે એક્ટિવિટી કરી શકતા નથી બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આજે સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશમાં આપણે 4 એક્ટિવિટી સંપૂર્ણ રીતે સમાપ્ત કરી છીએ હું આપની સમક્ષ વિદાય લઉં છું જય ગુરુદેવ